नमस्कार बाळ मित्रों, स्वागत करूँ छूँ आपनों आपनी पोतानी चेनल गुरु ज्ञान गुजराती में। शाळा श्री कुमार मंदिर भादरण अने आजना होम लर्निंग वीडियो में आपणे गणित गम्मत विषय में गुणाकार विषय गुणाकार की सौथी सरल रीत तमने आज हूँ आ वीडियो में शीखवानो छूं। परंतु आ पहला अमे गुणाकार एक वीडियो बनावेलो छे जेमा आपणे गुणाकार की सामान्य समझ तमने आपवामां आवी छे कि तमे घड़ियाना उपयोग वगर पण गुणाकार कई रीते सरळताथी करी शकशो। जो तमे ए वीडियो ना जोयो होय तो ऊपर आई बटन पर मळी जशे, त्यांथी जोई लेजो। आ वीडियो आगळ जोता पहेला जो हजु पण तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो हमणां ज अमारी चेनलने सब्सक्राइब करो अने बाजुनुं बेल बटन पण दबावी दो, जेथी तमने आगळना आवा सरस मजाना वीडियोनी नोटिफिकेशन तरत मळी जाय। आ जे रीत छे ए गुणाकार करवानी सौथी सरळ रीत छे, परंतु वीडियो पूरो ध्यानपूर्वक जोजो। जो तमे थोड़ो पण वीडियो छोड़ी देशो तो तमने पूरेपूरी समझ मळशे नहीं। बिल्कुल शांतिथी ध्यानपूर्वक पूरो वीडियो जोजो। तो चालो शुरू करिए गुणाकार सरळ रीते। तो अहीं उदाहरण द्वारा तमने समझावुं छुं। पहलू उदाहरण जोई लो, छे 12 × 18। तो 12 × 18 कई रीते करीशुं जोई लईए। तो 12 × 18 बिल्कुल सरळ रीत छे, ध्यान रखजो। पहला तमारे आ बे संख्या एकमनी संख्याना ऊपर नीचे गुणाकार करवाना छे। 2 × 8 करो तो 8 × 2 करो तो पछी तमारे अहीं चौकड़ी गुणाकार करवानो छे आ बाजुनी संख्याओनो, अने छेल्ले आ संख्यानो ऊपर नीचे गुणाकार करवानो छे। बिल्कुल ध्यान राखजो, बिल्कुल ईजी छे। तो पहला आनुं करिए, 8 × 2 = 16। 16 નો 6 મૂક્યો અને વધી અહીંયા 1 લેવાની છે, પછી આ બંનેનો ચોકડી ગુણાકાર કરી દઈએ। 8 × 1 = 8, 2 × 1 = 2। હવે આ ત્રણેનો સરવાળો કરવાનો છે, 8 × 1 = 9 ને 2 × 11। આ 11 માંથી 1 અહીંયા મૂકવાનો છે અને 1 છે એ વધી તરીકે અહીંયા લેવાનો છે। હવે 1 × 1 = 1, તો 1 અહીંયા આવ્યો તો આ બંનેનો સરવાળો કરી દેવાનો, થાય છે 2। તો 216 તમારે આનો જવાબ આવે છે, લખી દઈશું 216। બીજું 22 × 33 કેમનું કરવાનું છે? પહેલાં આ બંને સંખ્યાનો ઉપર નીચે ગુણાકાર કરી લઈએ, આ પેટર્ન તમારે અનુસરવાની છે। 22 × 33 આ બંને સંખ્યાનો ઉપર નીચે ગુણાકાર કરવાનો, પછી આનો ચોકડી ગુણાકાર કરવાનો અને આનો ઉપર નીચે ગુણાકાર કરવાનો। તો 3 × 2 = 6, તો 6 તો અહીંયા આવી જશે। 42 × 6, 3 × 2 = 6, આ બંનેનો સરવાળો કરવાનો, અહીંયા 12 થાય, આ 12 નો 2 અહીંયા મૂકવાનો અને 1 વધી વધે છે, વધી અહીંયા રાખીશું। 3 × 2 = 6 અને 1 = 7, અહીંયા 7 મૂકીશું, 726 તમારો જવાબ આવે। ફરીથી સમજી લેજો, પહેલાં એકમની સંખ્યાનો ઉપર નીચે ગુણાકાર કરવાનો છે, પછી બંને સંખ્યાઓનો ચોકડી ગુણાકાર કરવાનો છે અને છેલ્લે દશકની સંખ્યાઓનો ઉપર નીચે ગુણાકાર કરવાનો છે। જો જવાબમાં એક જ સંખ્યા આવતી હોય તો મૂકી દેવાની, જો વધી આવતી હોય તો અહીંયા મૂકવાની, અને આ વચ્ચેનો જે ચોકડી ગુણાકાર કરીએ છીએ આપણે એનો સરવાળો કરી મૂકવાનો છે। આગળ ત્રીજું ઉદાહરણ, 25 × 35 પહેલાં આ બે સંખ્યાનો ઉપર નીચે ગુણાકાર કરી દઈશું, 5 × 5 = 25 નો 5, વધી પડી 2। હવે આ બંનેનો ચોકડી ગુણાકાર કરવાનો, 5 × 2 = 10,
અને 3 પંચા 15 હવે આ ત્રણેનો સરવાળો કરવાનો 2 ને 5 7 1 ને 2 27 આયા આ 27 નો 7 અહીંયા મૂકો અને 2 ને વધી તરીકે રાખો હવે આ બંનેનો ઉપર નીચે ગુણાકાર કરીશું 3 2 6 6 ને 2 8 તો 8 અહીંયા મૂકી દીધો 875 તમારો જવાબ છે ધીમે ધીમે મગજમાં બેસશે પણ આનું વારંવાર પુનરાવર્તન કરશો તો 5 જ સેકન્ડમાં તમે આ ગુણાકાર ગણી શકશો આગળ બીજું ઉદાહરણ જોઈ લઈએ 4 50 ગુણ્યા 37 પહેલા આ બે સંખ્યાઓનો એકમની સંખ્યાઓનો ઉપર નીચે ગુણાકાર કરીશું 5 શૂને 0 હવે આ સંખ્યાનો ચોકડી ગુણાકાર કરીશું 5 7 35 અને 3 શૂને 0 તો 35નો 5 મૂકી દઈશું અને વધી 3 રહેશે હવે આ બંનેનો ઉપર નીચે ગુણાકાર કરીશું 5 તાળી 15 15 ને 3 18 તો અહીંયા 18 આવશે 1850 જવાબ છે તો આમ આ રીતથી તમે ખૂબ જ સરળતાથી ગુણાકાર બે સંખ્યાઓના કરી શકશો આગળના વિડીયોમાં અમે તમને 3 સંખ્યાનો ગુણાકાર તમે કઈ રીતે બિલકુલ સરળ રીતે કરી શકશો તેના વિશે શીખવીશું એ વિડીયો તમારે જોવો હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પણ દબાવી દો જેથી તમને નોટિફિકેશન તરત મળી જાય આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટમાં યસ લખજો અને ના ગમ્યો હોય તો નો લખજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જેથી તમને અમને મોટિવેશન મળે આવા સરસ મજાના વિડીયો બનાવવા માટે સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને વિડીયો જોતા રહો ગુરુ જ્ઞાન ગુજરાતી સાથે નમસ્કાર